ગેલેરીનો એક હિસ્સો તૂટી પડતા મહિલાઓ નીચે પટકાઈ સદનસીબે મહિલાઓને કોઈ જ ગંભીર ઈજાઓ નથી પહોંચી જણાવી કે જર્જરિત મકાનો અંગે કાર્યવાહી દરમિયાન મહિલાઓ નીચે પટકાઈ ગઈ હતી કંસાર વિસ્તારમાં હાઉસિંગ કાર્યવાહી થઈ રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની છે વીજ ટીમ પણ ત્યાં હાજર હતી કોર્પોરેશનની ટીમ પણ હાજર હતી અને આ બંને ટીમો જે કાર્યવાહી કરી રહી હતી અને તે જ દરમિયાન આ ઘટના બની ગેલેરીનો એક હિસ્સો હતો અચાનક તૂટી પડ્યો અને તેની ઉપર મહિલાઓ હતી તે નીચે પટકાઈ સદનસીબે આ મહિલાઓ હતી જર્જરિત મકાનો અંગેની કાર્યવાહી ચાલી રહી હતી ઘણા લોકો ત્યાં ઉપસ્થિત હતા બીજ ટીમ હતી કોર્પોરેશનની ટીમ હતી અને આ બંને ટીમો કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે બળદેવ પૂરી વિગત જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના કેટલાક એવા જે વિસ્તારો છે જ્યાં જૂના જે જર્જરિત બિલ્ડિંગ જે થઈ ગયા હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચોક્કસપણે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ને તેના કારણે નાની મોટી જે દુર્ઘટનાઓ છે તે બનતી હોય છે ત્યારે સુરતના બે દિવસ અગાઉ સચિન જેડીસી વિસ્તારમાં આવેલ જે પાલી ગામ છે પાલી અંદર જે છ માળનું જે પાંચ માળનું જે બિલ્ડિંગ હતું જે ધરાશે થયું હતું ને તેના કારણે સાત લોકોના જે જીવ હતા તે જે ગુમાવવાનો વારો આવ્યો હતો અને મહિલાઓનો જે જીવ જીવિત બચાવ થયો હતો પણ આ ઘટનાની બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જે જર્જરિત જે બિલ્ડિંગો છે તે ખાલી કરવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે પણ કેટલાક વિસ્તારોની અંદર લોકો છે પણ માનવાનો જે છે ઇન્કાર કરતા હોય છે ખાલી નથી કરતા જ્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જે ખાલી કરવા માટે સચિન કંસાર વિસ્તારની અંદર જે કેટલાક બિલ્ડિંગો ખાલી કરવા માટે પહોંચી હતી તે દરમિયાન એક જે ઘટના બની હતી કે એક બિલ્ડિંગની જે ગેલેરી હતી તે તૂટી પડી હતી અને એક મહિલાને ગંભીર રીતે ઈજા પણ પહોંચી હતી મહત્વની વસ્તુ એ છે કે સદનસીબે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પણ જે રીતે કેટલીક બિલ્ડિંગો જે જે છે જર્જરિત હોવા છતાં પણ લોકો પણ ખાલી નથી કરતા અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની જે બેદરકારીના કારણે મોટી જોખમ પણ ઊભું થતું હોય છે જી બિલકુલ તો જે રીતે સદનસીબે આ જે સમગ્ર ઘટના બની છે જેમાં ગેલેરીનો એક હિસ્સો તૂટી પડ્યો છે જેમાં મહિલાઓને કોઈ ઈજા નથી પહોંચી કેટલીક મહિલાઓ કે જે બાલ્કનીમાંથી પડી ગઈ પરંતુ આ મહિલાઓને કોઈ ગંભીર ઈજા નથી પહોંચી એ મહત્વપૂર્ણ બાબત છે જર્જરિત મકાનો અંગેની કાર્યવાહી ચાલી રહી હતી અને તે દરમિયાન જ આ ઘટના બની છે અને એના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે આખી એક ગેલેરીનો ભાગ ધરાશાય થઈ ગયો અને મહિલાઓ નીચે પટકાઈ જોકે ગેલેરીથી જે રોડનું અંતર હતું એ ખૂબ ઓછું હતું જેના કારણે મહિલાઓને કોઈ ગંભીર ઈજાઓ નથી પહોંચી વધુમાં ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા જેના કારણે પણ તાત્કાલિક મહિલાઓને ઊભી કરવામાં આવી હતી તો એ જેના કારણે આ મહિલાઓને વધારે કોઈ ઈજા નથી થઈ પરંતુ ત્યાં હાજર ની ટીમ હતી કોર્પોરેશનની ટીમ હતી અને જર્જરિત મકાનો અંગે કાર્યવાહી કરી રહી હતી અને તે જ વચ્ચે આ દુર્ઘટના બની છે સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ કે મહિલાઓને ઈજા નથી પહોંચી